નમસ્કાર મિત્રો. મિત્રો, આજે ડિજિટલની દુનિયાના માધ્યમથી લોકોની સુવિધા ઘણી બધી સરળ બનાવી દીધી છે. એના લીધે લોકોનો સમય પણ બચ્યો છે. આજે બેંકે જવાને બદલે તમારા મોબાઈલથી જ તમે ઘણી બધી સર્વિસ સુવિધાઓનો ઉપયોગ કરી શકો છો. આજે કોઈના ખાતામાં 50,000 રૂપિયા નાખવાના હોય તો પહેલાં બેંકે જવું પડતું હતું. અત્યારે તમે તમારા મોબાઈલથી સેકન્ડોની અંદર કોઈ પણ વ્યક્તિના ખાતામાં તમે 50,000 લાખ રૂપિયા નાખી શકો છો. પરંતુ જેટલી ડિજિટલની સુવિધા જે છે એ ઉપયોગી છે, તો એટલી જ દુરુપયોગી મિસયુઝ પણ એનો એટલો જ થાય છે. અને આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકોના ખાતામાંથી તેને પોતાને ખબર પણ નથી હોતી અને હજારો લાખો રૂપિયા એના ખાતામાંથી ઉપડી જતા હોય છે. ક્યારેક ક્યારેક આધાર કાર્ડનો મિસયુઝ થાય છે અને મિસયુઝના કારણે ક્યારેક આપણે એ સંકટનો ભોગ બનવું પડે છે. એટલા માટે આધાર કાર્ડ જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આધાર કાર્ડનો મિસયુઝ કોઈ પણ આપણા આધાર કાર્ડનો મિસયુઝ કોઈ ના કરે, એટલા માટે આપણો આધાર કાર્ડ અત્યારે સેફ હોવું જોઈએ. અને સેફ કરવા માટે આધાર કાર્ડ લોક કરવું જરૂરી છે. અને લોક કરવા માટે તમારે ક્યાંય પણ બહાર જવાની જરૂરિયાત નથી. તમારા મોબાઈલથી જ તમે ફક્ત 1 થી 2 મિનિટની અંદર આધાર કાર્ડ તમારું લોક કરી શકો છો. એક વખત આધાર કાર્ડ તમે લોક કરી દો તો તમારા સિવાય કોઈ પણ વ્યક્તિ જે છે એ તમારા આધાર કાર્ડનો મિસયુઝ ના કરી શકે. તમારે જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે એ આધાર કાર્ડ અનલોક પણ કરી શકો છો. તો આધાર કાર્ડ લોક કેવી રીતે કરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો, તો આધાર કાર્ડને બાયોમેટ્રિક લોક કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો. બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે અહીંયા લખો UIDAI. UIDAI લખશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. અહીંયા પહેલી જ વેબસાઇટ UIDAI આવી જશે અને એમાં આપણે ક્લિક કરી લઈશું. તો હું અહીંયા ક્લિક કરી લઉં છું. અહીંયા આપણે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે, તો તમારે કોઈપણ કમ્ફર્ટેબલ જે લેંગ્વેજ હોય એ તમે સિલેક્ટ કરી લો. હું અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરું છું. સિલેક્ટ કર્યા બાદ અહીંયા આપણે આ એડ જે આવે છે તો એને આપણે રિમૂવ કરી દઈશું અહીંયાથી. અને ત્યારબાદ તમારે અહીંયા થોડું ઝૂમ આઉટ કરી દઉં છું અહીંયાથી. અહીંયા ગેટ અપડેટ આધાર અને અહીંયા નીચે તમે જોઈ શકો છો આધાર સર્વિસીસ કરીને છે. તો એના ઉપર એમાં આપણે આધાર સર્વિસીસમાં પહેલું ઓપ્શન છે વેરીફાય એન આધાર નંબર કરીને છે, તો એના ઉપર આપણે ક્લિક કરી લઈશું. તો હું અહીંયા એના ઉપર ક્લિક કરી લઉં છું. ત્યાર પછી તમારે અહીંયા લોગિન કરી લેવાનું છે. તો અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે. લોગિન ઉપર ક્લિક કર્યા પછી તમારે તમારો જે પણ આધાર નંબર હોય એ આધાર કાર્ડ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે. ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ તમે જોઈ શકો છો જમણી સાઈડ, તો એ જ કેપ્ચા કોડ સેમ તમારે અહીંયા ટાઈપ કરવાના છે. કેપ્ચા કોડ તમે જો ઓળખી ના શકતા હોય તો અહીંયા રેફરન્સની એક આઇકોન છે, તો એના ઉપર ક્લિક કરશો એટલે કેપ્ચા કોડ ચેન્જ થઈ જશે. આટલું કરી અને તમારે અહીંયા લોગિન વિથ OTP ઉપર ક્લિક કરવાનું છે. લોગિન વિથ OTP ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર હશે એ મોબાઈલ નંબરમાં એક OTP નંબર આવશે અને એ OTP નંબર આપણે ક્લિક કરવાનો છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે લોગિન વિથ OTP ઉપર ક્લિક કરીએ એટલે પ્રોસેસ નથી થતી. તો પ્રોસેસ ના થાય તો કોઈ વાંધો નહીં, તમારે 1/2 કલાક અથવા તો 1 કલાક પછી આ બધું જે ક્લોઝ કરી અને ફરીથી ટ્રાય કરશો એટલે થઈ જશે. બરાબર, કારણ કે વેબસાઇટ પ્રોબ્લેમને લીધે આ પ્રમાણનું પ્રોબ્લેમ આવતા હોય છે. તો અહીંયા લોગિન વિથ OTP ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીંયા મોબાઈલ નંબરમાં એક OTP નંબર જશે અને એ OTP આપણે ચેક કરી લઈએ અહીંયા મોબાઈલ નંબરમાં જે પણ આવ્યો હશે તે. તો અહીંયા 5:26 એક આવ્યો છે OTP, 20/24/72 કરીને છે. તો અહીંયા આપણે ટાઈપ કરી લઈએ 20/24/72 અને અહીંયા આપણે લોગિન કરી લઈશું. બરાબર, અહીં લોગિન કરી લઈશું એટલે અહીંયા આપણે ઓકે કરી લઈશું. ઓકે કરશું એટલે થોડી પ્રોસેસ લેશે. બરાબર, અને ત્યાર પછી તમારે અહીંયા નીચે ઘણા બધા ઓપ્શન ખુલી જશે. બરાબર, તમે લોગિન થઈ ગયા તો અહીંયા તમે ઘણા બધા ઓપ્શન જે છે તેમાંથી જે પણ ઉપયોગ કરવો હોય તે કરી શકો છો. પરંતુ આપણે અહીંયા નીચે જોવાનું છે લોક અથવા તો અનલોક બાયોમેટ્રિક, ઠીક છે. તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી તમે લોક પણ કરી શકો છો અને અનલોક પણ કરી શકો છો. સેમ પ્રોસેસ છે, જે પ્રમાણે લોક કરીએ સેમ એ જ પ્રમાણે તમે અનલોક પણ કરી શકો છો. બરાબર, તો એના ઉપર ક્લિક કરીએ એટલે ત્યારબાદ તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા રાઇટ ક્લિક કરવાની છે. રાઇટ ક્લિક કર્યા પછી તમારે અહીંયા ફરીથી એક વખત નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો હું અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઉં છું એટલે થોડી પ્રોસેસ થશે અને તમે જોઈ શકો છો યોર બાયોમેટ્રિક હેવ બીન લોકેટ સક્સેસફુલ. તો આ પ્રમાણે તમે અહીંયા 1 સેકન્ડ અથવા તો 1 મિનિટની અંદર તમારું કોઈ પણ આધાર કાર્ડ હોય એને તમે લોક કરી શકો છો બિલકુલ આસાન તરીકેથી. અને હવે તમારા પરમિશન વગર તમારા આધાર કાર્ડ જે છે એનું કોઈ પણ મિસયુઝ નહીં કરી શકે. તો આ પ્રમાણે તમે લોક કરવું જરૂરી છે મિત્રો, અને તમે પણ તમારા મોબાઈલથી આ પ્રમાણે લોક કરી શકો છો. હવે તમારે અનલોક કરવું હોય તો સેમ પ્રોસેસ છે અનલોક કરવા માટેની. અહીંયા તમે જો અહીંયા
પાછળ જશું બરાબર, તો અહીંયા લોકનું આઇકોન આવી ગયું છે. પહેલાં લોકનું આઇકન ન હતું, તો અનલોક કરવું હોય તો અહીંયા ફરીથી એના ઉપર આપણે ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે, અને ત્યારબાદ અહીંયા રાઇટ ક્લિક કરી અને અનલોક બાયોમેટ્રિક કરીને છે, ટેમ્પરરી કરીને છે. તો ટેમ્પરરી મતલબ કે થોડા સમય માટે જો તમારે અનલોક કરવું હોય, તો થોડા સમય માટે મતલબ કે કોઈ કામ હોય અને થોડા સમય માટે કરવું હોય તો આના ઉપર ક્લિક કરવાનું, અને પરમિનન્ટલી અનલોક કરવું હોય તો આના ઉપર ક્લિક કરવાનું છે બરાબર. પરંતુ મારે કોઈ પણ અનલોક કરવાનો નથી, મારે લોક રહેવા દેવાનું છે. જ્યારે પણ જરૂર પડશે ત્યારે લોક અનલોક કરી લેશું બરાબર, અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશું એટલે તમે અનલોક કરી શકો છો. તો આ પ્રમાણે તમે તમારો આધાર કાર્ડ લોક અથવા તો અનલોક કરી શકો છો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.